गिरसागर बापा उगाराम नाम भजन घूमता रेलवे स्टेशन गोंडल कई नाम भजन नहीं राजनी गिरसागर बापा ने उगाराम बापा ने आप रामदेव जी महाराज ने जे आप बाड़ीनाथे और जे रूपनाथ जोधा बापा ने आप ईज नाम तम मन आप जीवन समय एक दिवस बे दिवस एम करता करता छ छ महीना दासी जीवन बापा ने एम थी હવે મારા ગુરુદેવ આપશે નહીં ખતર ગુરુ કરવા છતાંય કોઈ મહાપુરુષ પૂર્ણ મળ્યા નહીં આજે ધારમાં મને પૂર્ણ મળતા મંગાઈ જાય પણ ધીરે ધીરે ભોગાવદરના પાદરમાં જીને કે વડોટાવા નીકળ્યા એક 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 કરતા બધા પાછા વળી ગયા પણ એક જગા બાપા દાફડાનો દીકરો એ દાસી જીવન પાછા ન રહે આજે પાછા નથી વળ્યા એના માટેના ભજન છો પાછા વળી ગયા એને લાગ્યા જ નથી આ બાળ લાગ્યા તીર લાગ્યા કટારી લાગી તો જેને મૂળદાસ પણ લાગ્યા હે મૂળદાસ ને કટારી લાગી પણ સમાધિ લીધા પછી તમે વિચાર તો કરો એ આ મમરેલી બજાર ની અંદર સમાધિ નીકળે અને એક ગામ ની દીકરી હારી જાતી હોય પોતાના અને કોઈ એને એટલું કીધું દીકરી કઈ બાજુ જા મારા પ્રીતમ નો મળવા જા પણ મૂળદાસ ની સમાધિ હાજી આવે પાછી વળી જા દીકરી પાછી વળી અને એ વાત વાયે ચડી અને જે ચાર જણા પાલખી ઉપાડી જતા એને કોઈ એને કીધું કે ગામની દીકરી એના હારીએ જાતી દે અને મુર્દાશ્રી સમાધિ હાની મળે એટલે અપશકન કરીને પાછી વળી અને તેથી આપણા ગોહિલભાઈ નો ધરતી નો સંત સમાધિમાંથી ઉભા થઈને એમ કે શું કહો છો ભાઈ કે ગામની દીકરી એમ કે છે મારા પ્રીતમ નો મળવા જ આવશો અને સંતની સમાધિ હામી મળે તો અપશકન કહેવાય નહીં તેથી અમરેલીની બજારની અંદર સંત મુર્દાસ એમ કે પાલખી આયા એથી ઉતારે પાલખી એથી ઉતારી અને ધીરે ધીરે ડગલા માનતા દીકરીના ઘરમાં ગયા અને જે ઓરડામાં દીકરી બેઠી હતી ત્યાં જઈને એટલું જીવ્યું બેટા કેમ પાછી વળી તો બાપુ હું મારા પ્રીતમનો મળવા જાતી હતી અને સંતની સમાધિ હામી મળે તો અપશકન કહેવાય નહીં અને તેથી આપણી ગોહિલવાડ ધરતીનો સંત માથે હાથ મેલીને એમ કે દીકરી તારા પ્રીતમનો મળવા તો આજ જા અને મારા પ્રીતમનો મળવા હવે હું કાલ જા સાબ એક દિવસ મોત નો પાસા છે આ સંતની કક્ષા છે ઈ બરાબર દાસી જીવન આમ એક એક કરતા બધા જ પાસા વળી ગયા પણ જગા બાપા કાફડાનો દીકરો દાસી જીવન પાછો નહીં પણ જેમ નાનું બાળક રોતું હોય ને એમ રડતા ભીમ સાહેબ પાછો વળી જોઈને એટલું જીદુ જીવન બેટા પાછો રહ્યો જાય ગુરુદેવ કેમ પાછો હતર હતર ગુરુ કરવા છતાંય કોઈ મહાપુરુષ પૂર્ણ મળ્યા નહીં આજ જો પૂર્ણ મળતા હોય તો કેમ પાછો જાય મિત્રો વિચાર કરજો ત્યાં પાઠ નહોતા મળ્યા ત્યાં ભજન નતા રાખ્યા સંતોના તેડામણા નતા કર્યા પણ આમ જેથી કહેવાય કે ભીમ સાહેબ ના બહોળાના જાગ્યા અને આમ જીવન ને કે જીવન હવે ભોળ જીવન ભાડ્યા ભીમ બેટા મારી ભ્રમણા ભાંગી તૂટી મનની તાણો વાડે વાડે જડા વેલા તુમડા તોડી વાસ કાપી વિના એક તારા બનાવી પણ અભણ સંત એમ કે ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ માં બાપ આવા સદગુરુ મળે તો આ દેશ બતાવે હા ન તો આ દિવસ માં તો આટા કેટલાય મારીને બી આવી ગયા હા ઓલા ને કીધું કે આ તને જે નામ ભજન આપ્યું ને પારસમણી છે આ પારસમણી તને આપું છું ને એ કોઠીમાં નાખી દેજે જેટલું કોઠીમાં લોટ હોય છે ને એ બધું હોય ને બધું જાય ઘરે જઈ અને પારસમણી કોઠીમાં નાખ્યું અને બીજા દિવસે હેઠળનો ડટો ખોલ્યો કોઠીનો લોઢું લોઢું બાપુ તો ગુરુ મહારાજ ને તેમ કે ગુરુ મહારાજ તમે જે પારસમણી આપ્યું ને ખોટું છે પારસમણી ખોટું હોય છે હાલો કે ઘરે આમ હેઠેથી ડટો ખોલ્યો તો લોઢું જ હતું પણ જ્યાં ઉપર ઢાંકણું ખોલ્યું ને તો એટલા બધા જાળા જામી ગયેલા ને તો લોઢા નડ્યું જ નથી એમ કેટલાય નડ્યું નથી
આજે સદગુરુ મહારાજ ના જેને જેને પ્યાલા પચી ગયા છે ને આ ઓથી તમે વિચાર તો કરો ઓથી એક તેતર મારી અને બસકો લઈને આવતો ભવ ભવ ની કમાણી હોય ને ત્યારે બાપા સાચા સદગુરુ મળે સદગુરુ કોઈ રીધા નથી પડ્યા મોટી છટાયું વધારી દે મોટી દાઢીયું વધારી નાખે એમ મારો સદગુરુ મળતો નથી લાલ હે એમ સદગુરુ મળતો નથી પણ ભવ ભવ ની કમાણી ભેગી થાય ત્યારે તમને સાચા સદગુરુ મળે આપ તમે વિચાર કરો સિકંદર નો દીકરો ઓથી તેતર મારી અને આ મોરા અને ત્રિકમ સાહેબ બેઠા હતા સત્સંગ કરતા હતા પણ તેતર મારી બારે નીકળ્યા ઓથી અને વાઈ ની અંદર હાથ ધોવા ગયા હાથ ધોઈને બારે આવ્યા પણ પોતાના પહોરાના જાગ્યા મોરાર ને અને મોરારે એટલું કીધું ઓથી આજ ત્રિકમ ને કીધું ત્રિકમ આજ મારી હામે કોઈ આવી જાય ને તો એને નિહાલ કરી દઉં ઓથી આવીને એટલું કીધું બાપુ હું તમારી સામે ઊભો છું મને નિહાલ કરી દો ને તો કે આ શું ભર્યું છે કે તેતર મારી લાયો છું શિકાર કરીને આમ કરીને મોરારે બધાએ તેતર ઉડાડી દીધા હવે બે જા મારી હામો હતો હામો બે ગયો માથે હાથ મેલ્યા સહશબ્દનું ભજન આવ્યું નહીં આ તો સર્વણથી રીડો મારા રૂદીએ મારા મારી દેહડીમાં હો રણકાર પ્યાલો ધીજો કોણ પાય આ પ્યાલો પીધો એ ઓછી માંથી ઓછી સાહેબ જડકાર કાશીનગર કે જોગ મે મુજે ગુરુ મિલા રે આવા વરને ઉસુ રે પછી બાપ એને કઈ કરવા પણ નથી પણ જે સદગુરુ પૂર્ણ મળે ને નાનો એવો પ્રસંગ મને બહુ ગમે છે એટલા માટે ઘરી પીસ મારી વાણી મુજબ રામ આપું જે વાણી કરી છે સદગુરુ મહારાજના દિવસની જ વાણી કરી એક વાર મોરાર એમ કહેતા હોય જીવન કોળીનો દીકરો હતો જો સંત કોઈ દી લાંબો હાથ કરીને લે સંત બોલ્યા પછી બીજું બોલે ને અને બોલ્યા પછી બીજું બોલે એને સંત નું કહેવાય અને બરાબર જેથી કહેવાય જીવનને એટલું કીધું જીવન કઈક માંગ દેતા ગુરુદેવ એટલું કીધું બેટા માંગ ક્યાંક જીવન ની માંગણી જોજો હો કે ગુરુદેવ દીદી સમાધિ લેવની આ ખોળિયા ના રજા આપો દીદી મને મળીને જાયજો બાકી કાંઈ જોતું હે જા મારું વચન છે તને મળીને જાય છે આપણા ગુરુ મેઘસાઈ નું નામ તો સાંભળ્યું છે ને આપણા હા ગુરુ મેઘસાઈ બાપા રહી ને ઝાલાનું વચન આપ્યું હતું દેરખો આપવાનું સમાધિ લીધા પછી દેરખો દેવા ગયા હતા મૂળ ઝાલા ને એમ આજ સમાધિ લેવાનો સમય આવ્યો બરાબર સમય આવ્યો અને મોરાર સમાધિ લીધી મોરાર સાહેબ નું ખંભાળિયા કહેવાય મોરાર સાહેબે ખંભાળિયા ની અંદર સમાધિ લીધી અને કોઈ જ વાળીએ જ જીવન ને એટલું કીધું જીવન તારા ગુરુદેવ સમાધિ લીધી મારા ગુરુદેવ સમાધિ લે મને મળવાનું વચન આપ્યું છે પણ ઢોલ નગારા વાગ્યા અભિન ગલાલ ઉગ્યા અને જે જગ્યાએ સમાધિ ખોદી ની આ પાલખી ઉપાડીને જાય જીવન ને ખબર પડી ખરેખર મારા ગુરુદેવ વચન ચૂકી ગયા છે અડી કાઢી જા પાલખી લઈને જાતા નહીં આ કર કરતો કાકરું દી કરતો એમ કે ગુરુદેવ
संत मिलन को दई तद मान मोह विमान जूझो आगे पाए धरे अनेक कोटि यज्ञ समान के वचन चुक्या नर नरगे जाए। आज संत वचन चुकी जाए तो हमारी जेवा पामर जीवड़ा केनी ऊपर परो कर से गुरुदेव। आज जो संत वचन चुकी जाए तो बापा पृथ्वी पलटो मारी जाए। संत कोई दी वचन चुके नहीं अन ई बराबर काकरू दी हांभळी अन मोरार समाधि माथी उभा थिया अन उभा थई जीवन में एटले गुरु जीवन अपनी भारत धरती अंदर कोई एवं महापुरुष बनी गया कोई एवं संत बनी गया कि जेने मौत नो पासो ठेली होय ये रड़ता रही जीवन एटलो जीव गुरुदेव। एक बार सत्संग नी अंदर बोल्या था कि कुरुक्षेत्र ना मैदान नी अंदर भीष्म पिताए 6 महीना मौत नो थंभी राख्यो तेदी मोरार उभा थयो एम के भीष्म कदा 6 महीना मौत नो पासो ठेली सकता होय तो आज थी मोरार 12 महीना मौत बार बार महीना लगी ये मौत में ठंडी राखे बाप ही संत कहवा इतला माटे संत की कक्षा तो बापा तुम्हारी माथे दृष्टि पड़े नी तो तुम्हारो जीवन परिवर्तन थी जाए है जीवन परिवर्तन थी जाए काया पलटो मारी जाए है जाडेजा देवानी काया पलटो मारी जाए तो अपनी नो थाय एक तोड़ा देली खाली दृष्टि पड़ी नी जाडेजा ना विचार तो करो लुगड़ा धोवा जाए ખંભો બેહાડી અને સધીરિયાના ઘરે તોળા દેને મેલવા હતા અને એકવાર ઓરડાની અંદર વખાણ કરે કે હે જાડેજા આ બાઈના તું આ વૈંત્રા કર તારા માટે યોગ્ય ન લાગે આમ ભેટમાંથી તરવાર કાઢ અને દહ દુશ્મનના માથા ઉતારી શક જાડેજા અને આ બાઈના વૈંત્રા કર આ તારા માટે યોગ્ય ન લાગે જાડેજો એક જ કહે કે ઈ બાઈ જે મને આપ્યું છે ની જગતમાં કોઈ દઈએ તે નથી નથી જગત માં કોઈ દઈએ કે એમ નથી પણ કે તું એના વૈંત્રા કરી હારું ન લાગે કે નહીં એ આપી નહીં કોઈ આપી એ કહે મને બખાર કરે હું પડ્યું થાય પણ જુનાગઢ ની બાજુમાં ધાંધુસર ગામ અને ધાંધુસર ના ઉગમસી બાપુ ફરતા ફરતા કસની ધરતીમાં આવ્યા અને એ અરસાની અંદર બાથરૂમ નતા ખાલી કટલુવાડું રાખીને ટોળા જે સ્નાન કરતા હતા એક ઓરડાની અંદર બેઠા બેઠા જાડેજા તોળા લઈને વખાણ કરતા હતા અને બરાબર સંત ઉપર દ્રષ્ટિ પડી અને તોળા દે પૂરા વસ્ત્ર નહીં પહેરેલા અને જે ડાયરાની અંદર જાડેજો વખાણ તોળા દે ના કરે એ પૂરા વસ્ત્ર નહીં પહેરેલા અને તોળા દે હળી કાઢી અને જેમ ઉગમસિંહના શરણોમાં લાકડી પડે એમ પડી ગયા સાદર લઈને આમ તોળા દેને ઉઠાડી દીધી ધીરે ધીરે પોતાના ઓરડામાં વી આવી ગયા જાડેજાનો આખો ડાયરો વિખાઈ ગયો જાડેજો જમીન ખોતરવા માંડ્યો અને જે ઓરડામાં તોળા દે હતા ની ત્યાં જઈને એટલું કીધું તોળા દે તારા વખાણ કરતા મારી જીભું નથી થાકતી એક સંતના દર્શન કરવામાં તારા દેહની ભાન ન રહી મિત્રો સાંભળજો તોળા દે શું જવાબ દે હે તોળા દે શું જવાબ દે અને ત્યારે તોળા દે ઈ કીધું કે જાડેજા શું વાત કરું હે શું વાત કરું કે વરા ફાટી વરમન ગયા લજા રહીને મોરે હાથ હે જાડેજા આવા સંતનો મોડા મળીએ તો જાય મારો સરગા ફરીનો સાથ તારો ડાયરો આજ હોય કાલ કદાચ ન હોય સંતની સંતો મહાપુરુષના ગુણગાન ગાતા પરમાત્મા ભાઈ એક જ માંગુ છું કે આ મહાપુરુષના ગુણગાન ગાતા ગાતા દેહની પૂર્ણાવતી થઈ જાય બાકી કાંઈ જોતું નથી કાંઈ લઈ ગયા નથી અને કાંઈ લઈ જવાનું પણ નથી સંતો મહાપુરુષના ગુણગાન ગાય અને આનંદ કરવાની વાત છે બાપા અને એ રસ્તા કદાચ હલાઈ જાય સંતોની દ્રષ્ટિ તમારી મારી માથે પડી જાય ને આપણે ભવ સાગર પાર થઈ જાય ક્યાંથી આયા છે ક્યાં જવાનો રસ્તો એટલે કે સતી કે સાઈ રૂમટા ઓલા રતન ધણાતા જાય પણ કર્મના હીણા માનીની એની શંખ લે મોટી ભરાય